બી કોમ સેમિસ્ટર વન અર્થશાસ્ત્રમાં આજે આપણે મારી યુટ્યુબ ચેનલ પર નાખ્યા છે તો જે વિદ્યાર્થીઓને પહેલું પ્રકરણ સ્ટડી કરવાનું બાકી હોય એ મારી યુટ્યુબ ચેનલ પર જઈને વિડીયો જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમારા અર્થશાસ્ત્રમાં બીજા ચેપ્ટરની જેનું નામ છે માંગની સાપેક્ષતા તો આને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હવે આ માંગની સાપેક્ષતા શું છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયાર ના અર્થશાસ્ત્રમાં ભણી ચૂક્યા છો માંગનો નિયમ અને માંગનો નિયમ શું હતો માંગનો નિયમ હતો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે તેની માંગમાં ઘટાડો થાય છે અને જ્યારે વસ્તુની માંગ સોરી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે તો એ માંગનો નિયમ હતો કે વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે છે તો હવે આ માંગની સાપેક્ષતા શું છે તો વિદ્યાર્થી મિત્રો માંગની સાપેક્ષતામાં આપણે એવું સમજવાનું છે કે વસ્તુની કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય છે તો એના પરિણામે વસ્તુની માંગમાં કેટલા ટકા ફેરફાર થાય છે તો એનો એક ગાણિતિક સ્વરૂપ આપણે સમજવાનું છે કે ભાઈ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારની સાથે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર નું જે પ્રમાણાત્મક સંબંધ છે એને આપણે માંગની સાપેક્ષતા કહીશું હવે એક વસ્તુ ચોક્કસ છે વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં કિંમત જે છે એ દસ ટકા વધી છે તો શું વસ્તુની માંગમાં પણ દસ ટકા જ ઘટાડો થશે કે એનાથી ઓછો ઘટાડો થશે કે એનાથી વધારે ઘટાડો થશે વસ્તુની કિંમતમાં જેટલા પ્રમાણમાં વધારો થાય છે એના પરિણામે વસ્તુની માંગમાં કેટલો ઘટાડો થાય છે એ આપણે માંગની સાપેક્ષતામાં છે પરંતુ માંગની સાપેક્ષતામાં આપણે હમણાં સુધી જે વાત કરી એ ફક્ત માંગની મૂલ્ય સાપેક્ષતા હતી એટલે કે વસ્તુની કિંમત સાથે વસ્તુની માંગનો સંબંધ માંગની સાપેક્ષતામાં ફક્ત મૂલ્ય સાપેક્ષતા એટલે કે વસ્તુની કિંમત જ નહીં પરંતુ એના બીજા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમાં માંગની આવક સાપેક્ષતા પણ હોય છે વસ્તુ એ પણ આપણે સમજી ચૂક્યા છીએ કે જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે એની માંગમાં પણ વધારો થશે હું મહિને દસ હજાર રૂપિયા કમાવું છું તો કદાચ મારી મારી જે માંગ છે એ એના અનુસંધાને હશે પરંતુ હવે હું મહિને પચાસ હજાર રૂપિયા કમાવું છું દાખલા તરીકે મારી આવક હવે મહિને દસ હજાર પચાસ હજાર રૂપિયા થઈ ગઈ તો અમુક વસ્તુની મારી જે માંગ છે એ પણ કદાચ વધી જશે અને નવી માંગ પણ મારી ઉમેરાશે તો કહેવાનો મતલબ મારો એવો થાય છે કે માંગમાં આવકમાં થતા ફેરફારની સાથે માંગમાં પણ ફેરફાર થાય છે આવક વધશે તો માંગ પણ વધવાની છે અને આવક ઘટશે તો માંગ પણ ઘટવાની છે તો એ માંગની આપણે આવક સાપેક્ષતા પણ જોઈશું કે ભાઈ આવકમાં જેટલો વધારો થાય એના પરિણામે માંગમાં કેટલો વધારો થશે એ આપણે જોઈશું અને ત્રીજો પોઈન્ટ આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાનો છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા હવે આ પ્રતિમૂલ્ય સાપેક્ષતા શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જે વસ્તુ પૂરક વસ્તુ આપણે સમજ્યા જ હોઈશું કે ભાઈ દાખલા તરીકે વસ્તુ x ની કિંમતમાં વસ્તુ x ની કિંમતમાં થતા ફેરફારની સાથે વસ્તુ માંગ વાયની માંગમાં કેટલો ફેરફાર આવે છે એ પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે અને આ કેવી રીતે શક્ય બને છે તો આપણે ઉદાહરણ લઈ શકીએ ચા અને કોફીનું કે દાખલા તરીકે ચાનો ભાવ વધ્યો તો હવે લોકો કોફી તરફ વળ્યા એટલે હવે કોફીની માંગ વધી ગઈ કોફીની કિંમતમાં કોઈ વધારો ઘટાડો થયો નથી કોફીની કિંમત તો જે છે એ જ સ્થિર છે પરંતુ ચાનો ભાવ વધી ગયો છે એટલે હવે લોકો અમુક લોકો એવા હશે કે જે ચા બંધ કરીને કોફી ખરીદશે તો એ પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે એ પણ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમારી નજર સમક્ષ છે 16 પોઈન્ટ જે આપણે આ ચેપ્ટરમાં વારાફરતી 1 બાય 1 ડિસ્કસ કરીશું પછી અહીંયા અભ્યાસક્રમ લખીને આપ્યો છે ગુણભાર લખીને આપ્યો છે જેને આપણે જોઈશું નહીં અને હવે આપણે સમજીશું માંગની અર્થ તો જે તમને હમણાં સમજાવી દીધો છે પરંતુ આમાં તેમ છતાં આપણે ત્રણ વસ્તુ ખાસ જોઈ લઈશું કે ભાઈ માંગની સાપેક્ષતાના ત્રણ ખ્યાલો છે માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ ત્રણે ત્રણ મેં અત્યારે હમણાં તમને જણાવી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું અને આગળ વધતાની સાથે આપણી સામે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ મતલબ કે એનો જે પહેલો પ્રકાર છે માંગની મૂલ્ય સાપેક્ષતા એનો અર્થ આપણે હવે જોવાનો છે તો જોઈ લઈએ કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું એ સમજવા માટે કેટલીક অতি પ્રચલિત વ્યાખ્યાઓની નોંધ લેવી જરૂરી છે અહીંયા অতি પ્રચલિત વ્યાખ્યા આપી છે ઘણા બધા જે અર્થશાસ્ત્રીઓ છે એમને આપણને માંગની પ્રતિ સોરી માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપી છે આપણે જોઈ લઈએ તો આલ્ફ્રેડ માર્શલનો મત મુજબ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થતા તેની માંગ વધુ વધે છે કે ઓછી અથવા વસ્તુની કિંમતમાં અમુક વધારો થતા માંગ વધુ ઘટે છે કે ઓછી તે બાબત પર રહેલો છે જેવી રીતે મેં તમને એવી જ વસ્તુની કિંમત એટલો જ ઘટાડો થાય છે કે એનાથી વધારે ઘટાડો થાય છે કે એનાથી ઓછો ઘટાડો થાય છે કેટલો ઘટાડો ઘટાડો થવાનો છે વસ્તુ ચોક્કસ છે કારણ કે ભાવ વધી ગયો તો આ વસ્તુને સમજવી એને આપણે કહીશું માંગની મૂલ્ય સાપેક્ષતા બીજો આપણને કેઇન ક્રોસના શબ્દોમાં જો આપણે જોવા જઈએ તો એમણે પણ આપણને કીધું છે કે ભઈ વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે ફરીથી હું વાંચીશાને વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે તેની ખરીદીના પ્રમાણમાં જે દરે ફેરફાર થાય છે તે દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે તો વસ્તુની કિંમતમાં ફેરફાર એટલે વધારો કે ઘટાડો વસ્તુની કિંમતમાં થતા ફેરફારની સાથે તેની ખરીદીના પ્રમાણમાં એટલે કે માંગ ખરીદી માંગ હોય એટલે ખરીદી હોય માંગ જ ન ખરીદી ના હોય તો ખરીદી કયો માંગ કો તો માંગમાં જે પ્રમાણમાં ફેરફાર થાય છે એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આમાં જોવા જઈએ તો આપણે ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે હું એકાદ વાંચી લઉં ફરીથી કે ભાઈ કેનિથ બોલ્ડિંગના અભિપ્રાય મુજબ માંગની મૂલ્ય સાપેક્ષતા એ કિંમતના ફેરફારને પરિણામે માંગમાં આવતા ફેરફારનું માપ છે વિદ્યાર્થી મિત્રો માપ કેમ કે આપણને એ તો ખબર છે કે વસ્તુની કિંમત વધશે તો માંગ ઘટશે પણ કેટલી ઘટશે એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીશું તો એ માપ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં આપણે એ માપ પર ધ્યાન આપવાનું છે ફક્ત માંગના નિયમ પર આપવાનું નથી અને છેલ્લી આપણી સામે વ્યાખ્યા છે રિચાર્ડ લિપ્સીએ કહ્યું છે માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારનો ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા મતલબ કે માંગમાં કેટલા ટકા ફેરફાર ફેરફાર થયો થયો અને કિંમતમાં કેટલા ટકા એનો જે ગુણોત્તર પ્રમાણ છે એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીશું તો અલ્ટિમેટલી આપણે જે આ ચાર વ્યાખ્યાઓ જોઈ બરાબર ચાર થી પાંચ વાક્યો આપણે જોઈ છે એ પાંચ થી પાંચ વ્યાખ્યાઓનો અલ્ટિમેટ કહેવાનો મતલબ તો એક જ થાય છે કે ભાઈ માંગમાં કે કિંમતમાં જે ફેરફાર થાય છે એનો પ્રમાણાત્મક સંબંધ એટલે કે એકમાં થાય તો બીજામાં કેટલો થાય છે એ આપણે જોવાનું છે અને હજુ આપણી પાસે વ્યાખ્યાઓના તો ઢગલા છે તો શ્રીમતી જોન રોબિન્સને આપેલી વ્યાખ્યા મુજબ કિંમતમાં થોડો ફેરફાર થાય ત્યારે માંગના ટકાવારી ફેરફારને કિંમતના ટકાવારી ફેરફારથી ભાંગીને જે આંક મેળવવામાં આવે તે માંગની મૂલ્ય સાપેક્ષતા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક સૂત્ર પણ આપ્યું છે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય

જે આંક મેળવવામાં આવે તે માંગની મૂલ્ય સાપેક્ષતા છે આ વ્યાખ્યા અનુસાર જો વસ્તુની કિંમતમાં દસ ટકા ઘટાડો થતા તેની માંગમાં વીસ ટકાની વૃદ્ધિ નોંધાશે હવે કિંમત ઘટશે તો માંગ વધવાની જ છે તો વસ્તુની કિંમત દસ ટકા ઘટી અને ઉદાહરણ દાખલા તરીકે આપણે લીધું છે કે દાખલા તરીકે વસ્તુની માંગમાં વીસ ટકા વધારો નો થાય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી થશે તો આપણને અહીંયા સૂત્ર આપ્યું છે કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકા ફેરફાર તો આપણે ભાગાકાર કરીશું માંગમાં વીસ ટકા વધારો થાય છે કિંમત દસ ટકા જ ઘટી છે માંગની મૂલ્ય સાપેક્ષાનો અર્થ સ્પષ્ટ કરતો સૂત્ર નીચે મુજબ આપી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ છે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાનું સૂત્ર કોણે આપ્યો છે શ્રીમતી જોન રોબિન્સન અને હવે આપણને અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે જે આ એક્સપ્લેનેશન આપ્યું છે એમાં આપણને સમજાવી છે તો જેને આપણે વાંચીશું નહીં કેમ કે ઓલરેડી મેં તમને મારી ભાષામાં સાદી ભાષામાં સમજાવી દીધું છે અને કંઈક એવી જ વસ્તુ તમારે એક્ઝામમાં પણ લખવાની છે આપણે પોઈન્ટ નંબર ત્રણ બાજુ જઈશું જ્યાં લખ્યું છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ એ માપવાની અમુક પદ્ધતિઓ આપણને આપી છે તો પદ્ધતિઓમાં આપણે જોવાની છે ત્રણ રીત કે પદ્ધતિ ઉપલબ્ધ છે કઈ તો એક તો પ્રોફેસર માર્શલે આપેલી કુલ ખર્ચની પદ્ધતિ બીજું છે ડોક્ટર દ્વારા રજૂઆત પામેલી ટકાવારી ફેરફારની પદ્ધતિ અને ત્રીજી છે ભૌમિતિક પદ્ધતિ તો આપણે વન બાય વન આ ત્રણ પદ્ધતિને જોઈશું પણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ પદ્ધતિઓ છે આપણા નજર સમક્ષ છે ઓન સ્ક્રીન પ્રોફેસર માર્સલ કુલ ખર્ચની પદ્ધતિ હવે પ્રોફેસર માર્સલ એમાં એવું કહે છે કે ઘણીવાર એવી પરિસ્થિતિ બને કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની કિંમત ઘટતા એની માંગ વધશે માંગ વધશે વસ્તુની કિંમત ઘટશે તો માંગ વધશે પણ એનો ખર્ચ જે છે એટલો જ રહેશે એવું બની શકે સાહેબ ખબર નહીં પડતી તો આપણે આગળ જોવાનું છે પરંતુ પહેલા વાંચી લઈએ થોડુંક અંદર આ પદ્ધતિમાં વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવા માટે કિંમત ફેરફાર પહેલાના ગ્રાહકના કુલ ખર્ચ સાથે કિંમત ફેરફાર પછીનું કુલ ખર્ચ સરખાવવામાં આવે છે મતલબ કે કિંમત ઘટ્યા પહેલા ગ્રાહકને કેટલો ખર્ચ થતો હતો અને કિંમત ઘટ્યા પછી ગ્રાહકને કેટલો ખર્ચ થાય છે એના સાથે સરખાવવામાં આવે છે અને એના આધારે જો એનો જે ખર્ચ છે સ્થિર રહે છે તો એકમ મૂલ્ય સાપેક્ષ કહીશું પછી જો ખર્ચ જે છે છે વધી જાય તો વધુ મૂલ્ય સાપેક્ષ કહીશું અને ખર્ચ ઘટી જાય છે તો મૂલ્ય સાપેક્ષ આવું આપણે કહી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ભાઈ પ્રોફેસર માર્સલ ની કુલ ખર્ચની જે પદ્ધતિ છે એમાં આ કુલ ખર્ચની પદ્ધતિમાં આપણે શું જોવાનું છે તો કુલ ખર્ચની પદ્ધતિના ત્રણ પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ

ખિસ્સામાં સો રૂપિયા પડ્યા તો સો રૂપિયા જ ખર્ચવાના ભાવ ઘટશે તો વધારે વસ્તુ મળશે ભાવ નહીં ઘટે તો ઓછી વસ્તુ મળશે તો અલ્ટિમેટલી આવો કોન્સેપ્ટ જે છે એ એકમ મૂલ્ય સાપેક્ષનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ શકીએ તમારે ફક્ત ને ફક્ત હું જે આ કરશ રાખું ત્યાં જ નજર કરવાની છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિંમત જે છે એ ત્રણ રૂપિયા છે એની માંગ ત્રીસ એકમ છે એટલે કે ત્રીસ એકમ વેચાય છે ત્રણ રૂપિયા કિંમત હતી ત્યારે ત્રીસ એકમ વેચાય છે અને ત્રણ રૂપિયા કિંમત હોય ત્રીસ એકમ વેચાતા હોય તો ખર્ચ કેટલો થાય નેવું રૂપિયા હવે કિંમત શું થાય છે ઘટી જાય છે કિંમત ઘટશે તો માંગમાં ચોક્કસથી વધારો થશે નિયમ એવો કહે છે કે ભાઈ કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થવાનો છે તો નિયમના આધીન તો ચાલવું તો ચાલવું જ પડશે તો એક્ચ્યુઅલી સામાન્ય વસ્તુ છે કે કિંમત ઘટે તો માંગ વધવાની છે તો હવે કિંમત ઘટીને 3 થી 2 થાય છે અને માંગમાં વધારો થઈ ગયો છે પરંતુ માંગમાં વધારો થયો છે અને કિંમતમાં ઘટાડો થયો છે તો અલ્ટિમેટલી ખર્ચો તો એટલો જ થાય છે ગ્રાહકને એટલે ગ્રાહકને તો નેવું રૂપિયા જ ખર્ચવાના છે પણ પેલા નેવું રૂપિયા ખર્ચતો હતો તો ત્રીસ સીકમ જ મળતા હતા ત્રીસ વસ્તુઓ જ મળતી હતી કેમ કે ત્રણ રૂપિયા ભાવ હતો હવે નેવું રૂપિયા ખર્ચે છે તો પિસ્તાલીસ વસ્તુઓ મળે છે કારણ કે બે રૂપિયા ભાવ છે તો જયારે કુલ ખર્ચ સમાન રહેતો હોય એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હવે તમે સમજી જ ગયા છો હું શું કહેવા માંગુ છું તો જ્યારે કિંમત ત્રણ રૂપિયા હતી તેસી કમ માંગ હતી નેવું રૂપિયા ખર્ચ થતો તો હવે કિંમત ઘટી અને બે રૂપિયા થઈ ગઈ તો માંગ વધશે માંગ ત્રીસ થી બદલી પચાસ થઈ ગઈ તો હવે સો રૂપિયા ખર્ચ થાય છે તો અલ્ટિમેટલી કે હવે એકમ થી વધુ એકમ વધુ મૂલ્ય સાપેક્ષ છે કેમ કે જેવો ભાવ ઘટ્યો માંગ એકદમ વધારે પડતી જ વધી ગઈ છે જો માંગ એટલી વધી હોત તો સર વાંધો નતો પણ આ વધારે પડતી જ વધી ગઈ છે તો એકમ વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય અને એ આપણને આપ્યું છે એકમ ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ તો વિદ્યાર્થી મિત્રો એકમ ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ શું છે તો જ્યારે ભાવ 3 રૂપિયા હતો 30 એકમ વેચાતા હતા અને 90 રૂપિયા ખર્ચ થતો તો હવે માંગ ઘટીને 2 રૂપિયા થઈ ગઈ એટલે આ કિંમત ઘટીને બે રૂપિયા થઈ ગઈ એટલે માંગ જે છે વધારો તો થવાનો જ છે તો દસ વેચાતા હવે ચાલીસ વેચાય છે કેમ કે ભાવ ઘટી ગયો છે વસ્તુની કિંમત ઘટી ગઈ છે એટલે માંગ વધી ગઈ છે પરંતુ ખર્ચ એસી રૂપિયા જ થાય છે તો વિદ્યાર્થી મિત્રો માંગમાં થતા વધારો અને કિંમતમાં થતા ઘટાડો તો તેમ છતાં માંગ વધવા છતાં એસી રૂપિયા જ ખર્ચ થાય છે કેમ કે જેટલી જોઈએ એટલી માંગ વધી નથી માંગ વધી છે ચોક્કસ થી કેમ કે કિંમતમાં ઘટાડો થયો છે પરંતુ માંગ એના ઓછા પ્રમાણમાં વધી છે એટલે ખર્ચ પણ ઓછો થાય છે તો તો આ પરિસ્થિતિ જે છે એને આપણે મૂલ્ય સાપેક્ષ કહીશું વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણને જે આ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓમાં ત્રણ પદ્ધતિ હતી એમાં જે પહેલી પદ્ધતિ આપણે જોઈએ કુલ ખર્ચની પદ્ધતિ એમસીક્યુમાં પૂછી શકાય કે કુલ ખર્ચની પદ્ધતિ કોણે આપી છે તો પ્રોફેસર માર્સલે જે કુલ ખર્ચની પદ્ધતિ આપી છે એમાં આપણે ત્રણ વસ્તુ જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ સરખો ખર્ચ હોય ત્યારે ખર્ચો વધારે હોય તો એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અને ખર્ચો ઓછો હોય તો એકમથી થી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ લીધું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું ફ્લક્સની પણ જોઈ લઈશું તો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર ફ્લક્ષ મારો કેમેરાને એડજસ્ટ કરી દઈશ ઓકે તો ડોક્ટર ફ્લક્ષ ટકાવારી પદ્ધતિ શું કહે છે તો આમાં આપણે ટકાવારી મુજબ શોધવાનું હોય છે કે નવું નથી પણ વાંચી લઈએ કુલ ખર્ચની મદદથી જાણી શકાય કે માંગ વધુ સાપેક્ષ થાય કે ઓછી પણ જે આ કુલ ખર્ચ આપણે જોઈએ પ્રોફેસર માર્શલે જે કુલ ખર્ચની પદ્ધતિ આપી છે એના વિશે અહીંયા લખ્યું છે થોડું કટાક્ષ કર્યા છે તો એમાં લખ્યું છે કે કુલ ખર્ચની પદ્ધતિ જાણી શકાય છે કે માંગ વધુ સાપેક્ષ થાય કે ઓછી પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોક્કસ આંક જાણી શકાતો નથી કે ભઈ એક્ઝેક્ટલી કેટલા ટકા સાપેક્ષતા છે એ જાણી શકાતું નથી તો ટકાવારી ફેરફારની પદ્ધતિની ખૂબી એ છે ખામી નથી આ ખૂબી છે એટલે પોઝિટિવ પોઈન્ટ કહેવાય તો ખૂબી એ છે કે એની મદદથી સાપેક્ષતાનો ચોક્કસ આંક મેળવી શકાય છે અને આ પદ્ધતિમાં કિંમતના ટકાવારી ફેરફાર સાથે માંગના ટકાવારી ફેરફારની તુલના કરવામાં આવે છે સૂત્ર આપણને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો ટકાવારી ફેરફારની પદ્ધતિમાં આપણને સૂત્ર આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો ટકાવારી ફેરફારની પદ્ધતિમાં આપણને સૂત્ર આપી દીધું છે ત્રણ વાર બોલવું પડે છે ધ્યાન રાખજો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતનો ટકાવારી ફેરફાર વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતનો ટકાવારી ફેરફાર પહેલા માંગનો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતનો ટકાવારી ફેરફાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સંજ્ઞાઓના સ્વરૂપમાં પણ આપ્યું છે ડેલ્ટા એટલે ફેરફાર કહેવાય અને ડી એટલે ડિમાન્ડ ડિમાન્ડ એટલે માંગ કહેવાય તો આવું એક સૂત્ર છે જેને આપણે લાસ્ટમાં અહીંયા આવી રીતે ડીરાઈવ કરી શકીએ

માંગ ભાગ્યા કિંમત પણ અહીંયા ફેરફાર આપ્યો છે તો આ સૂત્રને તમારે ઉપયોગ કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ પણ આપ્યું છે આપણે જોઈ લઈશું બિલકુલ કંટાળ્યા વગર તો અહીંયા આપણને કીધું છે એક ઉદાહરણ લઈએ આ સૂત્રની મદદથી સમજી શકે ધારો કે સફરજનની ડઝન ડઝનડીટ કિંમત વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો સફરજનની ડઝન ડઝનડીટ કિંમત ચાર રૂપિયા છે સફરજનની ડઝન ડઝનડીટ કિંમત ચાર રૂપિયા છે સફરજનની એક ડઝન ની કિંમત કેટલી છે ચાર રૂપિયા ત્યારે કુલ માંગ 16000 છે જ્યારે રૂપિયા ભાવ હતો 16 ડઝન વેચાતા હતા જ્યારે ડઝન દીટ કિંમત રૂપિયા થઈ મતલબ કે 4 ને બદલે 6 ભાવ શું થયો વધી ગયો તો માંગ શું થશે ઘટશે તો માંગ જે છે એ 12 થઈ જાય છે મતલબ કે 16 દે એટલે 12 કટી જાય છે તો અહીંયા આપણને કિંમતમાં પણ ફેરફાર મળે છે અહીંયા આપણને માંગમાં પણ ફેરફાર મળે છે આપણી પાસે સૂત્ર પણ છે તો વિદ્યાર્થી મિત્રો સૂત્રની મદદથી આપણે જોઈ શકીએ કે સૂત્ર શું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ગુણ્યા કિંમત ભાગ્યા માંગ તો માંગમાં કેટલો ફેરફાર થાય છે તો માંગ પહેલા 16 હતી પછી કેટલી થઈ ગઈ 12 તો માંગમાં 4 નો ફેરફાર થાય છે ભાગ્યા કિંમતમાં કેટલો ફેરફાર થાય છે કિંમત પહેલા 4 હતી પછી કેટલી થઈ ગઈ 6 તો 2 ફેરફાર થાય છે પછી કિંમત પહેલા કેટલી હતી 4 માંગ પહેલા કેટલી હતી 16 તો આ સૂત્રમાં આપણે મૂકી દીધું પછી આપણે ચોકે ચોકે 16 પણ આપણે અહીંયા ઉડાડી શકીએ બરાબર કે ચાર ભાગ્યા બે છતાં બે રહેશે અને અહીંયા ચાર ભાગ્યા સોડ ચોક્કે ચોકે સોડ એટલે બે ભાગ્યા ચાર આપણને મળશે બેઝિક ગણિત તો બધાને આવડતું જ હશે તો અલ્ટિમેટલી આપણને એક ભાગ્યા બે છે એટલે કે જીરો પોઈન્ટ પાંચ એટલી આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા મળે છે કઈ પદ્ધતિમાં તો ફ્લેક્સની ટકાવારી ફેરફારની પદ્ધતિમાં તો આ સૂત્ર યાદ રાખજો તમે કોણે આપી હતી ફ્લેક્સે અને આ બાકીનું જે તમને જે અહીંયા બધું સમજૂતી આપી છે એ કરવાની જરૂર નથી કેમ કે મેં તમને હમણાં કરાવી દીધી છે તેમ છતાં તમારી પાસે બુક હોય તો ચોક્કસથી એકવાર વાંચવી જોઈએ ત્રીજી પદ્ધતિ આપણે જોવાની છે ભૌમિતિક પદ્ધતિ એ આપણે લખીને જ આપ્યું છે ભૌમિતિક પદ્ધતિ કોઈ ગણતરી નથી ભૌમિતિક પદ્ધતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતા આકૃતિની મદદથી દર્શાવવામાં આવે છે સૌપ્રથમ આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય અંતેક્ષ માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એ ત્રણ પરિસ્થિતિનું આકૃતિમાં નિરૂપણ કરીશું વિદ્યાર્થી મિત્રો આપી છે એમ તો તમે સમજી જ લેશો તેમ છતાં આપણે દરેક આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ પરંતુ એ ચાલુ કરતા પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવી છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે વિદ્યાર્થી મિત્રો એવી કઈક પરિસ્થિતિ થાય છે કે માંગ જે છે આ સોરી કિંમત છે જે વસ્તુની કિંમત એમાં ન જેવો ઘટાડો થાય વસ્તુની કિંમતમાં ન જીવો ઘટાડો થાય એટલે કે થોડોક ઘટાડો થાય તો વસ્તુની માંગ અનલિમિટેડ વધી જાય છે મતલબ વધ વધ જ કરે છે અને વસ્તુની કિંમતમાં ન જીવો વધારો થાય તો વસ્તુની માંગ જીરો થઈ જાય છે વસ્તુની માંગ જીરો થઈ જાય છે તો આ પરિસ્થિતિ હોય બજારમાં કોઈ પણ વસ્તુ માટે હોઈ શકે કોઈ બી વસ્તુ હોઈ શકે ત્યારે આપણે એને કહીશું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ

ત્યારે માંગ જીરો છે કેમ કે માંગ છે જ નહીં અહીંયા બિલકુલ હોય જ ને જીરો છે કેમ કે અહીંયા પણ ક્યાંક હોય તો થોડીક વધી ગયા માંગ જીરો છે અહીંયાથી તમે નીચે આવશો એટલે તમને જીરો એક સક્સેસ વાળા મળશે પરંતુ કિંમત બી થી ઘટીને એ એટલે કે બી કિંમતમાં ઘટાડો થોડોક થાય છે એટલે માંગ તમે જો માંગ આ માંગ છે આ માંગ કેટલી વધી જાય છે અનલિમિટેડ વી કેન સે ઇન્ફિનિટી અનલિમિટેડ

કે હા કે જેમાં કિંમતમાં વધારો થાય કે કિંમતમાં ઘટાડો થાય માંગ જ માંગમાં વધારો નહીં થાય માંગમાં ઘટાડો નહીં થાય દાખલા તરીકે મીઠું નમક સોલ્ટ હવે મીઠું જે છે મીઠાનો ભાવ ગમે એટલો ઘટી જશે લોકો જેટલું મીઠું ખાય છે એટલું જ મીઠું ખાવાનું એવું તો નથી કે ભાઈ મીઠાનો ભાવ ઘટી ગયો એટલે એક ચમચીને બદલે બે ચમચી યુઝ કરીશું ઇમ્પોસિબલ છે લોકો નહીં કરી શકે અને એવું પણ નથી કે ચલો મીઠાનો ભાવ વધી ગયો છે એટલે હવે આપણે મીઠું ખાવાનું બંધ તો ઘણી બધી વસ્તુઓ હોય છે કે કે જે બંધ પણ નથી થતી કેમ સામાન્ય વસ્તુની કિંમતમાં થતા ફેરફારની સાથે વસ્તુની માંગમાં કઈ ખાસ ફેરફાર આવતો નથી તો એ પ્રકારની પરિસ્થિતિને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કે મૂલ્ય સાથે એનો કોઈ સાપેક્ષતા જ નથી અનપેક્ષ છે એટલે કે મૂલ્યમાં વધારો ઘટાડો થવાથી માંગમાં કોઈ માંગ એટલી એટલી જ જોઈએ માંગ જે માંગ રેખા છે અહીંયા તમને માંગ આપી છે છે સ્થિર આ પોઈન્ટ ઉપર જ છે છે પણ તમને કિંમત કિંમત આ જેમ જેમ તમે ઉપર જશો કિંમત વધશે જેમ જેમ નીચે આવશો કિંમત ઘટશે તો એવી જ રીતે જો અહીંયા કિંમત વધે કે કિંમત ઘટે માંગ આ રેખા બિલકુલ અહીંયા અહીંયા જ છે અહીંયા આ પોઈન્ટ ઉપર માંગ રહેશે એટલે તમે સમજી શકો છો તો અહીંયા મૂલ્ય સાપેક્ષા જીરો પછી અહીંયા આપણે જોયું મૂલ્ય સાપેક્ષા ઇન્ફિનિટી છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં દસ ટકા ઘટાડો થાય તો વસ્તુની માંગમાં દસ ટકા વધારો થાય વસ્તુની કિંમતમાં વીસ ટકા ઘટાડો થાય તો વસ્તુની માંગમાં વીસ ટકા વધારો થાય એટલે કે કિંમતમાં જેટલો ફેરફાર આવે છે માંગમાં પણ એટલો જ ફેરફાર આવે છે એને આપણે કહીશું એકમ મૂલ્ય સાપેક્ષમાં એકમ એટલે સરખું સમ પ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર જે આ ડ્રો કરીને આપ્યો છે ગ્રાફ એમાં આપણે જોઈ શકીએ છીએ કે દાખલા તરીકે વસ્તુની કિંમત અહીંયા એ પોઝિશન ઉપર હતી તો વસ્તુની માંગ અહીંયા હતી પછી વસ્તુની કિંમત ઘટી તો વસ્તુની માંગ વધે છે

એટલે એકમ મૂલ્ય સાપેક્ષ સંમેશા કેવું હોય એક હોય આપણે એમસીક્યુમાં પૂછાય છે કે ભાઈ એકમ મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય તો એક હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ સમજીયું છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની ત્રણ પદ્ધતિઓ કુલ ખર્ચની પદ્ધતિ છે પછી ટકાવારી પદ્ધતિ છે ફ્લક્સે આપી છે અને ભૌમિતિક પદ્ધતિને આપણે આપણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે જો બુક હોય તો તમે આ સમજૂતીને ધ્યાનથી સમજી શકો છો બરાબર કે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એક થી વધારે છે કેમ કે અહીંયા જો તમે જે કિંમત જે છે એમાં ફેરફારની સાથે માંગમાં વધારે પડતો ફેરફાર આવે છે અહીંયા લેસ લેસ છે છે ઇક્વલ ટુ તો આ તમે સમજી શકો છો આ એકમથી આ એકમથી કહેવાય કે વધુ મૂલ્ય સાપેક્ષ છે આ એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે આ મૂલ્ય સંપૂર્ણ એકમ મૂલ્ય સાપેક્ષ છે તો એ વસ્તુ પણ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા તમને પોઈન્ટ આપે છે બી પોઈન્ટ એવો છે કે જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તમને અહીંયા આપી છે પછી અગેન તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા જયારે આઠ હતી વસ્તુની કિંમત ત્યારે માંગ વસ્તુની કિંમત આઠ હતી ત્યારે માંગ ચાર હતી વસ્તુની કિંમત ઘટીને છ થઈ તો એની માંગ પણ થઈ ગઈ છ એટલે કે માંગમાં બે વધારો થયો જયારે કિંમતમાં બે ઘટાડો થયો તો અહીંયા પણ તમે આ સૂત્રની મદદથી જોઈ શકો છો સૂત્રમાં જયારે કિંમત મૂકશો ત્યારે તમને અહીંયા સાત પોઈન્ટ સાત ભાગ્યા પાંચ મળશે એટલે કે એક પોઈન્ટ ચાર મળે છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષના પ્રકારો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય સાપેક્ષ એટલે કે એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ પ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ આ વસ્તુ અહીંયા આપણને આપી છે આને આપણે આપણે એકવાર જોઈ લઈશું માંગની મૂલ્ય સાપેક્ષના પ્રકારો છે પછી આ ચેપ્ટર આપણે આજે અહીંયા પૂરું કરીશું તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે કે કિંમત ન ન ફેરફાર થાય જો ઘટે તો અનલિમિટેડ માંગ થઈ જાય છે કિંમત ન વધે તો માંગ થઈ જાય છે એટલે આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહીશું કે ભાઈ માંગ જે છે મૂલ્ય સાથે સંપૂર્ણ સાપેક્ષતા દર્શાવે છે માંગ સાથે ખૂબ જ સેન્સિટિવિટી છે અને સોરી કિંમત સાથે પછી આપણે બીજો આપે છે મૂલ્ય સાપેક્ષ એટલે કે એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હવે એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં વીસ ટકા વધારો થયો કેમ કે વસ્તુની કિંમત વધશે તો વસ્તુની માંગ ઘટવાની છે પણ હવે એકમ થી વધુ કોને કહેવાય તો વસ્તુની કિંમતમાં વીસ ટકા વધારો થયો તો વસ્તુની માંગ ત્રીસ ટકા ચાલીસ ટકા જ ઘટી ગઈ એટલે કે કિંમત કરતા માંગમાં વધારે પડતો ફેરફાર આવે છે તો કિંમત કરતાં માંગમાં વધારે પડતો ફેરફાર આવતો હોય તેને એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સહ પ્રમાણ સપ્રમાણ એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય તો વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં પણ એટલો જ ફેરફાર થતો હોય દાખલા તરીકે વસ્તુની કિંમત 20% વધે છે તો એની માંગ 20% ઘટે છે વસ્તુની કિંમત 50% ઘટે છે તો વસ્તુની માંગ 50% વધે છે સરખો ફેરફાર આવતો હોય એને આપણે સપ્રમાણ એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખીને આપ્યું છે કે ભાઈ મૂલ્ય અપ્પષમાં એટલે કે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ સાપેક્ષમાં એકમથી ઓછી એટલે કે દાખલા તરીકે વસ્તુની કિંમત કરતાં વસ્તુની માંગમાં ઓછો ફેરફાર આવતો હોય તો એવી પરિસ્થિતિને આપણે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ દાખલા તરીકે વસ્તુની કિંમતમાં વીસ ટકા વધારો થયો તો વધારો એટલે ઘટશે માંગ વસ્તુની કિંમતમાં વીસ ટકા વધારો થયો ત્યારે વસ્તુની માંગમાં ખાલી દસ ટકા જ ઘટાડો થયો તો કહેવાય કે કિંમત કરતાં માંગમાં ઓછો ફેરફાર આવતો હોય એવી પરિસ્થિતિને આપણે

મૂલ્ય સાપેક્ષમાં માપવાની પદ્ધતિઓ હતી એના પહેલા આપણે વ્યાખ્યાઓ જોઈ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોયો માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય એ બધું આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ બહુ જ જલ્દી આપણે હું બીજા લેક્ચર સાથે આવીશ YouTube પર અપલોડ કરીશ તમારા માટે ખાસ જોજો અને સાથે સાથે એક નોટ પણ બનાવતા રહેજો જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે આ પ્રકારની નોટ છે ખૂબ જ કામ લાગે છે આ આ રીતે તમે ચોપડીના દરેકે દરેક પોઈન્ટથી વાકેફ થાય કે વિડીયો અટેન્શન હોય છે ક્લાસરૂમ ટુ અટેન્શન પોસિબલ ના થતું હોય તો ખૂબ જ યુઝફુલ કહેવાય અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં જારે પણ ક્વેશ્ચન પૂછાય તમે સારી રીતે આન્સર લખી શકો એના માટે ખૂબ જ કાળજીપૂર્વક અને સંપૂર્ણ પૂરતો સમય આપીને જ આ લેક્ચર જોજો આભાર કોઈ પણ ક્વેરી કે કન્ફ્યુઝન રહેતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો